अमराईवाड़ी बैठक पर भारतीय जनता पार्टी की जीत थई छे। सूत्र पासे थी आ विगतो मळी रही छे कि अमराईवाड़ी बैठक पर भारतीय जनता पार्टी की जीत थई छे। अमारा सहयोगी अनिल पण आपणी साथे सतत जोडायेला छे। अनिल, अत्यारे जे विगतो मळी रही छे, सूत्र पासे थी विगतो मळी रही छे कि अमराईवाड़ी बैठक पर भारतीय जनता पार्टी की जीत, परंतु जो बीजी तरफ जोवा जईए तो राधनपुर बैठक पर अल्पेश ठाकोर नी हार थई छे। एक तरफ अल्पेश ठाकोर छे कि जेओए अत्यारे अमित चावड़ाए पण कह्युं ते अनुसार के अहंकारे हार अपावी छे। आखरे कई कई बाबतोने तेना माटे महत्वपूर्ण गणी शकाय, कारण के अहंकार, अति महत्वाकांक्षा, तमाम बाबतो तेना पर भारे पड़ी होई शके। विधि बिल्कुल, कारण के शुरुआत थी तमे जुओ अल्पेश ठाकोर अने धवलसिंह झाला જ્યારથી એ લોકોએ બીજેપી આવવાની તૈયારી કરી, ખૂબ મોટું જે ડ્રામા છે, હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો, ક્યારે જશે, કેવી રીતે જશે। પછી જ્યારે 2017નું ઇલેક્શન થયું, 2019ના ઇલેક્શન પછી બીજેપીને એટલી વાત ખબર પડી ગઈ હતી કે હવે અલ્પેશ ઠાકોરની જરૂર નથી, અને અલ્પેશ ઠાકોરને ત્યાર સુધી ખબર પડી ગઈ હતી કે હવે કોંગ્રેસમાં તેનું કોઈ લેવાલ નથી, એટલે કોઈ એને ભાવ આપે એમ નથી, અને એટલા માટે જ તેઓએ સીધી રીતે પક્ષ પલટો કર્યો। પક્ષ પલટા પછી પણ જે રીતે પ્રચાર થયો બંને સીટો ઉપર, તમે જો મોટા દિગ્ગજ બીજેપીએ પોતાના મોટા દિગ્ગજોને એ જવાબદારી સોંપી હતી, એમાં નીતિન પટેલ જે ડેપ્યુટી સીએમ છે તેમની જવાબદારી, ગૃહ રાજ્યમંત્રી જે છે પ્રદીપસિંહ જાડેજા, કારણ કે એ તો એ જે દિવસે બેન થઈ ગયું હતું એ દિવસે પણ ઇલેક્શન પ્રચાર, એના બીજા દિવસે પણ તેમણે ત્યાં ગ્રુપ મિટિંગો કરી હતી ત્યાં ડીએસપી કચેરી જે સુરક્ષાના સમીક્ષાના બહાને। એટલે પાર્ટી તરફથી નિશ્ચિત એવું માની શકાય કે બીજેપી એ મહેનત કરી છે, પણ સ્થાનિક રાજકારણ જે છે એ આ બંનેને ભારે પડ્યું છે। તમને કીધું કે જો તમે થરાદ જુઓ તો થરાદ કેમ હાર્યું, એટલા માટે કારણ કે પરબત પટેલ જે છે તેમણે પોતાના પુત્ર શૈલેષ પટેલ માટે ટિકિટ માંગી હતી, અને નિશ્ચિત છે કે ત્યાં જે શંકર ચૌધરીએ દાવ લગાવ્યો હતો, પણ છેલ્લી ઘડી સુધી શંકર ચૌધરી અને પરબત પટેલ વચ્ચે જે લડાઈ થઈ એમાં બીજેપી હાઈકમાન્ડ એટલે કે અમિત શાહને એવું લાગ્યું કે એના કારણે મામલો બગડી શકે છે, ને એટલા માટે જ તેઓ ત્યાં કોઈ ત્રાહિત જે વ્યક્તિ છે તેમણે ટિકિટ આપી હતી। પણ કોંગ્રેસે ત્યાં પોતાના ઉમેદવાર ચૂંટવામાં બિલકુલ ગફલત ન કરી અને ત્યાંના લોકલ ગુલાબસિંહને ટિકિટ આપીને ગુલાબસિંહે જે જીતની વાત છે એ ત્યાં કરી બતાવ્યું, એક સીટ જીત્યા। બાયડની તમને વાત કરી તો બાયડની અંદર ગઈ વખતે જે બીજેપી જીતી હતી ત્યાં બીજેપીના લોકો જ્યારે ધવલસિંહ ત્યાં સામેલ થતા ત્યારે પણ લોકલ બીજેપીએ ત્યાં વિરોધ કર્યો હતો, સાથે ત્યાંના જે ઠાકોર સેના છે એને પત્ર લખીને બીજેપી હાઈકમાન્ડને પ્રદેશ પ્રમુખને લેટર લખ્યો હતો કે જો તમને એની ટિકિટ આપશો ધવલસિંહ ઝાલાને તો સ્થાનિક લોકો તેને હરાઈ દેશે। પાછળથી જે દબાણ થયું, દબાણ કયા પછી સમગ્ર મામલું જે રફેદફે કરી દેવામાં આવ્યું, અને ત્યાં જો નેક ટુ નેક લગભગ 600-650 વોટથી જ ત્યાં હાર થઈ છે, ઇટ મીન્સ કે ત્યાં લોકલ જે કાર્યકર્તાઓ છે એ છેલ્લી ઘડીએ જે વોટરોને કાઢવા જોઈએ, પોતાની તરફે મતદાન કરાવવા જોઈએ, એ કામ નથી થયું। અને જો અમદાવાદની અમરાઈવાડી બેઠકની વાત કરીએ તો છેલ્લી ઘડી સુધી રસાકસી ભર્યો જંગ રહ્યો, અને અત્યારે જો ભારતીય જનતા પાર્ટીની જીતના જે વિગતો અત્યારે મળી રહી છે, ભલે અત્યારે કન્ફર્મ સમાચાર સામે નથી આવ્યા, પરંતુ લગભગ 5000ની લીડ, અને આ એવો વિસ્તાર કે જે હંમેશા ભારતીય જનતા પાર્ટી પોતાનો ગઢ માનતી હોય, અને અન્ય બેઠકોની સરખામણીમાં આટલી ઓછી લીડ વિચારવા પર મંથન તો કરશે। બિલકુલ વિધિ, તમે જુઓ